ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદના પગલે અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાઈ છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં 12.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આમ જિલ્લામાં ધોધમાર વરસાદથી અનેક ગામોમાં પાણી ભરાયા છે, તો શહેરના તમામ રસ્તા ઉપર પાણી ભરાયા છે. આમ રસ્તાઓ બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આણંદ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. જિલ્લામાં 24 કલાકમાં 12.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે આણંદ નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના લોટિયા ભાગોડે આવેલું લોટેશ્વર તળાવ છલકાયું છે અને ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વાત કરીએ શહેરના મહેન્દ્ર શાહની હોસ્પિટલથી નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયો છે. રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે, તો કેટલીક જગ્યાએ લોકોના વાહનો પાણીમાં ભરાઈ જતા બંધ થતા ભારે પરેશાની વેઠી રહ્યા છે. માર્ગ પર પાણી ભરાઈ જતા તેમજ આસપાસમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પાણી ભરાઈ જતા સમગ્ર વિસ્તાર બેટ સમાન બની ગયો છે. ભારે વરસાદથી રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આણંદ શહેરના તમામ રસ્તાઓ પર પાણી ભરાયા છે, તો શહેરમાં રસ્તાઓ બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જ્યારે આણંદ મધ્ય સ્વામિનારાયણ મંદિર નજીક વેરાઈ માતા વિસ્તારમાં આવેલા ગોયા તળાવ પાસે પણ વરસાદી પાણી ભરાવાથી છલકાયું છે. સ્વામિનારાયણ મંદિર સામે અંબાજી માતા મંદિર વેરાઈ માતા વિસ્તારમાં આણંદ શહેરી વિસ્તારમાં કેર સમા પાણી ભરાયા છે. જ્યારે આણંદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. લોકોના ઘરમાં પાણી ભરાતા ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે, તો બીજી તરફ સતત વરસી રહેલા વરસાદને પગલે ગોયા તળાવ અને વડા તળાવ ઓવરફ્લો થઈ ગયા છે. તળાવ ઓવરફ્લો થતા તળાવના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા છે. ચલારામ મંદિર આઝાદ ચોકમાં પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા તેમની સ્થિતિ વણસી છે અને તેઓ ઘર બહાર પણ જઈ શકતા નથી. દર ચોમાસામાં ભારે વરસાદ પડતા આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે, જે અંગે સ્થાનિક રહીશો દ્વારા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા સમસ્યાના નિરાકરણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ નવા રસ્તાઓ અને નવા મકાનો બનાવવાને કારણે ચોમાસાના પાણીના નિકાલના કુદરતી માર્ગો બંધ થઈ જતા પાણીનો નિકાલ નહીં થતા આ વિસ્તારમાં દિવસો સુધી પાણી ભરાઈ રહ્યા છે, જેને કારણે સ્થાનિક રહીશોને પાણીમાં રહીને અવર જવર પણ કરવી પડે છે. સ્થાનિક રહેશોની માંગણી છે કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેમ છે, ત્યારે પાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાનો નિકાલ લાવવામાં આવે તેવી લાગણી પ્રવર્તવી રહી છે. છેલ્લા લગભગ 24 કલાકની અંદર જ આપણને 15 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા ઊભી થયેલી છે. આપણે ચોમાસાના ચોમાસાની પહેલાં જ આપણે ઘણા વિસ્તારોમાં કાંસ સફાઈ કરાવેલી હતી. આ ઉપરાંત જે પરકોલેટિંગ વેલને એ હોય તે પણ સાફ કરાવેલા હતા. તેના કારણે અમુક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી નથી થઈ, પરંતુ જે વિસ્તારોમાં સમસ્યા ઊભી થઈ છે ત્યાં પાણીનો જે નિકાલ પાણીના માર્ગ અવરોધાતા હતા, દાખલા તરીકે બાકરોલ છે કે અન્ય વિસ્તારો, ત્યાં આગળ આપણે એ માર્ગો ખોલી અને પાણીના વહેણને ખુલ્લા કરેલા છે. જ્યારે અમુક વિસ્તારોમાં કાંસની ઉપર થયેલા દબાણો અથવા તો અન્ય કારણોને કારણે પાણીનો નિકાલ જે પ્રમાણમાં પાણી આવ્યું છે તે પ્રમાણમાં થઈ શકે તેમ નથી, અને તેને કારણે પાણીનો નિકાલ ના થઈ શકવાને કારણે તે વિસ્તારોમાં પાણીના વોટર લોગિંગની પરિસ્થિતિ ઊભી થયેલ છે. પરંતુ વરસાદ સતત ચાલુ જ રહેલ છે. જો વરસાદ થોડા કલાક પૂરતો બંધ રહે તો આ વિસ્તારોમાંથી પણ કંઈક આયોજન દ્વારા પાણી ખાલી કરી શકાશે. અમુક વિસ્તારો હોય ત્યાં આગળ અમે સ્થળ નિરીક્ષણ પણ કરેલું હોય. અમુક વિસ્તારો છે ત્યાં અમારા હાઇડ્રોલિક એન્જિનિયર હોય. અમુક વિસ્તારો છે ત્યાં આગળ કાંસ છે, દાખલા તરીકે તે કાંસ અન્ય વિભાગોના આવતા હોય તો તે વિભાગો દ્વારા પણ કામગીરી કરેલ છે. આમ તમામ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવેલ છે. જો જે વિસ્તારોમાં વોટર લોગિંગ છે અને જે વિસ્તારો મેં અગાઉ પણ આપણે જણાવ્યું તે પ્રમાણે કેટલીક જગ્યાઓ પર બાંધકામો થયેલા હોય, કેટલીક જગ્યાઓ પર નવા બાંધકામો થઈ ગયેલા હોય, કેટલીક જગ્યા ઉપર ખેતરો હોય તો ખેતરોમાં પુરાણ થઈ ગયેલું હોય જેને કારણે પાણીનો નેચરલ માર્ગ હોય તે અવરોધાઈ ગયેલો હોય, અથવા તો પાણી અગાઉ જે પ્રમાણે વહેતું હોય તે અવરોધાઈ ગયેલું હોય તેને કારણે પાણી આગળ જઈ ના શકતું હોય, તો તેને કારણે તેવા વિસ્તારોમાં હવે વધારાનું કોઈ કામગીરી હાલના તબક્કે તો થઈ શકશે નહીં. આ વિસ્તારોમાં જે પાણી છે એના માટે વરસાદનું પ્રમાણ ઘટે અને ધીમે ધીમે પાણી ઉતરી જાય તે એનો સૌથી સારામાં સારો માર્ગ રહેશે.
હાલમાં કોઈ સ્થળાંતરની જરૂર પડી નથી અને કોઈ જગ્યાએથી તે માટેની માંગ પણ આવી નથી, પરંતુ જો સ્થળાંતર કરવાનું આવશે, સ્થળાંતર કરવા માટેની પરિસ્થિતિ ઊભી થશે તો નગરપાલિકાના જે કોમ્યુનિટી હોલો છે, વરસાદી પાણીના નિકાલ માટે વિદ્યાનગર રોડ ઉપરથી જે પ્રશ્ન છે, આ પ્રશ્ન અમારે છેલ્લા 6 મહિનાથી એનું સ્ટ્રોમ ડ્રેનનું કામ ચાલુ છે. બોક્સ ડ્રેન બનાવી રહ્યા છીએ આપણે, સીસી આરસીસી વર્કની 13 કરોડની આ એસ્ટિમેટવાળું અમૃત સિટી પ્રોજેક્ટમાં કામ ચાલુ છે. આગલા માર્ચ મહિના સુધીમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે. હાલ પ્રાર્થના વિહાર, પ્રાર્થના કોમ્પ્લેક્સ અને અવધ ફૂડ પાર્સલવાળી જે જગ્યા છે ત્યાંથી એ કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ટૂંકા ગાળામાં આગળની કામગીરી આ વરસાદના કારણે જે મહત્તમ આજે વરસાદ થયો છે, નહીં તો ચાલુ વરસાદમાં બી એ કામગીરી અમારી ચાલુ જ હતી, પણ અતિશય વરસાદના કારણે કામગીરી થોડા દિવસ બંધ રહેશે. પરંતુ ચાલુ વરસાદમાં પણ કામગીરી થાય એવી અત્યાધુનિક ટેકનોલોજીથી કામ કોન્ટ્રાક્ટર કામગીરી કરી રહ્યા છે. એટલે લાંબા ગાળે આણંદની અંદર આવતા ચોમાસા પહેલાં આપણને આ પ્રશ્નમાંથી નિર્યાત થઈ જઈશું આપણે.